દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ગત તારીખ આઠમી નવેમ્બરના દિવસે રૂપિયા પાંચસો અને હજારની નોટ બંધ કરી દેવામાં આવી ત્યારબાદ પચાસ દિવસમાં પરિસ્થિતિમાં મોટો સુધાર આવશે અને કરોડોનું કાણું નાણું બહાર આવશે તેવો દાવો કરાયો હતો જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને સમગ્ર દેશની જનતા હજુ પણ હાલાકી ભોગવી રહી છે તેવા આક્ષેપ સાથે ગુજરાતભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાનાર છે જેની જાણકારી આપવા માટે આજે ભુજ ખાતે કોંગ્રેસ કાર્યાલય મધ્ય રાજકોટના ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદીએ જ્યારે દેશના વડાપ્રધાન તરીકે મોટી રકમની નોટો બંધ કરી ત્યારે તેમણે દેશ જોગ પ્રવચનમાં દેશની જનતા પાસેથી પચાસ દિવસ માંગ્યા હતા અને પચાસ દિવસ બાદ દેશ માટે જાણે સોનાનો સૂરજ ઉગશે તેવા દાવા કર્યા હતા આ વાતને પચાસ દિવસ કરતાં વધારે સમય વીતી ગયો છે પરંતુ દેશની પ્રજાની પરિસ્થિતિ હજુ પણ યથાવત છે લોકોને બેંકમાં રાખેલા પોતાના પૈસા મળતા નથી કાળું નાણું તો બહાર આવ્યું નથી પણ લોકોની પરેશાની જરૂર વધી છે તેમણે આ પચાસ દિવસમાં કેટલું કાળું નાણું બહાર આવ્યું તે જાહેર કરવાનો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે કાળું નાણું બહાર લાવવા માટે જે પગલાં લેવાયા તેના પગલે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા લોકોના પૈસા પાછલા બાણે બદલાઈ ગયા છે અને જે લોકો પાસે કાળું નાણું સમ ખાવા પૂરતું પણ નથી તેઓ પરેશાન છે આ પરિસ્થિતિ હજુ પણ યથાવત છે ત્યારે સામાન્ય લોકોના હિતમાં કોંગ્રેસ દ્વારા દેશભરમાં દેખાવો યોજાશે જેના અનુસંધાને આગામી તારીખ પાંચના તમામ જિલ્લા મથકો પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો યોજવામાં આવશે તથા આઠમીના દિવસે સમગ્ર ગુજરાતમાં થાળી વેલણ વગાડીને પ્રદર્શન યોજવામાં આવશે આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી શ્રી આદમભાઈ ચાકી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા શ્રી વી કે હુંબલ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી નરેશ મહેશ્વરી જુમ્માભાઈ રાયમા તથા અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આઠ નવેમ્બરે મોદીજીએ જે ચાર મુદ્દાઓ પર આતંકવાદ ભ્રષ્ટાચાર ડુપ્લિકેટ નોટ અને કાળા નાણાં આની બંધી માટે જે પચાસ દિવસની મુશ્કેલી ભોગવવાની રાષ્ટ્રને કહ્યું હતું એ રાષ્ટ્રએ લાઇનોમાં ઊભા રહી ધંધા રોજગાર ખોઈ પ્રોડક્શન લોસ નું વેઠણું લઈ અને સો લોકોની જાન દઈ અને નિભાવ્યું છે અને છતાં પચાસ વર્ષની પૂર્વ સંધ્યાએ જ્યારે વડાપ્રધાને પ્રવચન આપ્યું એમાં ક્યાંય પણ રાષ્ટ્રને ફાયદો થયો હોય એવું એક જાહેર કરી નથી શકા અને કેશલેસ જે આઠ અગિયાર મુદ્દો જ નહોતો એ રજૂ કરી અને લોકોને બીજા માર્ગે ચલાવવાનો જે એમની સ્ટાઇલ છે મોદીજીની એ પ્રમાણે પ્રયત્ન કર્યો મોદીજીએ વડાપ્રધાન એમને શોભે પણ વડાપ્રધાનને ન શોભે એવી દેશવાસીઓને પચાસ દિવસ સુધી સતત ધમકીઓ આપવાનું કામ કર્યું છે મિમિક્રીઓ કરી છે મને લાગે છે કે દેશને ન શોભે એના વડાપ્રધાનને ન શોભે એવી એવી જે એમની કરતુતો હતી એના માટે એમણે માફી માંગવી જોઈએ કોંગ્રેસ આજથી ત્રણ કાર્યક્રમો એટલે કે પાંચ આઠ અને અગિયાર એક કલેક્ટરને ઘેરાવ કરી એ બાદ વેલણ અને થાળી વગાડી અને ત્યારબાદ રાહુલજીની આગેવાનીમાં દિલ્હીમાં આ લોકોને પડેલી હાડમારીનું વળતર આ સરકાર દ્વારા ચૂકવવામાં આવે એવી માગણી સાથેનું એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે લોકોની મુશ્કેલીઓને વાંચા આપવા માટેનો વિરોધ પક્ષની ભૂમિકા અદા કરવા માટે કોંગ્રેસ આ પ્રયત્ન કરશે